श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान सब महाराज ने जय, भगवत जी महाराज ने जय, शास्त्र जी महाराज ने जय, योग जी महाराज ने जय, प्रमुख स्वामी महाराज ने जय, प्रमुख प्रमुख साई महाराज शताब्दी महोत्सव ने जय। योगी अपा कहे छे, मात्र सेवा करवी एम ना मानवुं। आपणे हाथ पग हलाईए ए रीतनी जे सेवा, मात्र ए रीतनी सेवा ना करवी, ज्ञान पण शीखवू पाक्कू थाय। बे पासा होय तो पाक्कू, एक होय तो काचू। का ज्ञान शीखे पण सेवा ना करे तो ए काचू। अने सेवा तो आपणे बधा करीए ज छे, पण एमां ज्ञान शीखवानुं જરૂર છે। જૂનાગઢમાં હરિભક્ત આવ્યા હતા તે પંગતમાં જમવા બેઠા, બ્રહ્મચારી ખીચડીમાં ઘી આપવાનું ભૂલી ગયા। તે કહે, જોયું ને, આપણે દૂધપાક જમાડીએ છીએ ને આપણને ઘી ના આપ્યું। સભામાં આવી સ્વામીને કે, લ્યો આ કંઠી, પાછી કંઠી પધરાઈ દીધી હે। સભામાં આવીને સ્વામીને કે, લ્યો આ કંઠી। સ્વામીએ કારણ પૂછ્યું તો કહે, ખીચડીમાં ઘી ના આપ્યું। સ્વામી કે, ઘી ખાવા સત્સંગ કર્યો છે તો જો તમે અહીં સત્સંગ કરવા આવો છો, શા નિમિત્તે શા હેતુથી આવો છો એ સ્પષ્ટ હોવું જોઈએ, તો વાંધો ના આવે। જો એમ ખીચડીમાં ઘી ના આપ્યું તો ઓહાપો કર્યો કે ખીચડી ઘી ના। અને બીજા દસ જણને વાત પણ કરી હશે, આપણને ખબર નથી, પણ એક ખરાબ વાત હોય તો બીજા દસને અસર કરે। તો સત્સંગ શા માટે કરવા આવે છે એ સ્પષ્ટ હોવું, તો વાંધો ના આવે, ધોકો ના થાય તમે, નહીં તો વાતે વાતે ધોકો થાય। મને આમ ના કર્યું, મને આમ ના બોલ્યા, મને એ બધું કરી કહીને બધું રગદોળ ચડે। સ્વામી કે, ઘી ખાવા સત્સંગ કરે છે, કંઠી પાછી લેવો। પછી કૃષ્ણ જૈન સ્વામીએ વાતો કરી, તેને સમજાવ્યો, પછી થોડું અજ્ઞાનનો પડ ચડી ગયો તો એ ખસેડ્યો તો બધે નીચે મોતી દેખાયા। પછી કૃષ્ણચંદ સ્વામીએ વાતો કરી, તેને સમજાવ્યો અને સત્સંગ રાખ્યો માટે જ્ઞાન શીખ્યું। જેવા સત્સંગ તમે આયા ને ગયા ને આયા ને ગયા એ સત્સંગ નથી, એ સત્સંગ તો બજારમાં જ થાય છે, લોકો આવે છે ને જાય છે ને, તો એનું કંઈ અર્થ નહીં। પણ જે સત્સંગ શા માટે કર્યો છે અહીં તો ધોકો ના થાય। પછી કૃષ્ણચંદ, મોટા પુરુષની દ્રષ્ટિ ક્યારે પડે?
હવે આ તો બધાએ કરવાનું છે, બધા એક મોટા પુરુષની દ્રષ્ટિ ક્યારે પડે? દ્રષ્ટિ અને ખાલી જોવું એ વાતમાં ફેર છે. ખાલી જોયું કર્યું એ તો એમ જેમ બીજા જે કૂતરા બલાડાને જોવે એવી રીતે એની દ્રષ્ટિ અંતરનો તાર સાથે મળે તારે દ્રષ્ટિ કહેવાય. તો એવી દ્રષ્ટિ ક્યારે, મોટા પણ દ્રષ્ટિ ક્યારે પડે? જ્યારે હરિભક્તોનો ભીડો વેઠીએ, એકબીજાની ખબર રાખીએ, જો આ પ્રકારનો સત્સંગ કેવો દુર્લભ છે, એકબીજાની ખબર રાખીએ. અહીં તો પોતાને જ જોઈતું બધું હોય તો બીજાની ખબર ક્યાંથી રાખે? ભાઈ બીજા બધા આપણે સમાન છે, એક છે, બધા હરિભક્તો છે, ભગવાનને ભજીએ છે. તો એ રીતે એવો ભાવ હોય તો પ્રશ્ન ના થાય. નહીં તો કેટલાયને ધક્કા વાગ્યા છે, કારણ કે જ્ઞાન પૂરું હોય નહીં. સત્સંગ તો સાચો છે, સત્સંગમાં ઊંડાણ જો કૃષ્ણચરણ સ્વામીએ ઓલા ઘી ના આપ્યું, પણ એ વાતે ચડી દે જ્ઞાન આપ્યું, પડર ખોલી નાખે તો બધું દેખાયું. તો એવી રીતે સત્સંગ કરવાનું. એકબીજાની ખબર રાખીએ, મોટા પુરુષની અનુભૂતિ સાચવીએ, એમ અનેક પ્રકારે સેવા કરીએ, ત્યાં મોટા પુરુષની દ્રષ્ટિ પડે. અહીં તો કે મને એકલાને જોયો છે, આ તો બધા બીજા બધા કેટલાય લઠ્ઠા હોય છે, એને કોઈ પૂછતું નથી. અને મને કહે કે જે બધી વાત પોતા ઉપર લે અને બગડે. એમ અનેક પ્રકારે સેવા કરીએ ત્યારે મોટા પુરુષની દ્રષ્ટિ પડે. એટલે કોઈ પણ બાબત હોય, ઊંડાણમાં ઉતરે ત્યારે ખબર પડે શું સાચી વસ્તુ છે. અને ઉપર ઉપરથી બધું કરીએ, એમ ઉપર ઉપરથી સત્સંગ કરીએ તો એવું જ થાય. સત્સંગમાં એક કથા કરતા હતા, બીજે સમજ ના પડે, અગણમ બગણમ ગોટાવાર. અને પણ બેસવું પડે, રાખવું પડે, અને વૃત્તિ હોવી જોઈએ, કથાની દ્રષ્ટિ હોવી જોઈએ. મારે કથા સાંભળવી છે, આ શું ચાલે છે, એ બધું પાકું કરે. અને સૌરી દ્રષ્ટિ હોય, સૌરી દ્રષ્ટિ હોય તો હાથમાં આવે, નહીં તો અવરી દ્રષ્ટિ હોય તો કાંઈ હાથમાં ના આવે. સ્વામિનારાયણ ભગવાનની જય.